शिक्षा विद्यार्थी मित्रों लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चर में તમારો ફરીવાર સ્વાગત છે. Hey there. Subscribe to my channel and also press this bell icon. ધર્મ જોયા છે એના પછી બહુ મસ્ત વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન એ છે કે ટિંડલ અસર સંબંધ ક્લિયર છે. ટિંડલ અસરની નાની વ્યાખ્યા આપી દઉં છું, રિવિઝન કરીને આપણે આગળ વિડિયો આગળ વિડિયોમાં જઈએ. ટિંડલ અસર એટલે શું? પહેલો મુદ્દો કે કલિલમય કણોનું કદ એકદમ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતા નથી. બીજો મુદ્દો કે જ્યારે પ્રકાશના કિરણો જ્યારે કોઈ કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થયેલો જોવા મળે છે, એટલે કે પ્રકાશના કિરણનું પ્રકિરણ થયેલું જોવા મળે છે, માટે આ ઘટનાને આપણે ટિંડલ અસર કહીએ. ટિંડલ અસર એ ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેના નામ પર ટિંડલ અસર દર્શાવ્યું છે. પછી આપણે એના પછી એક આકૃતિ દોરી હતી, એક બેટરીમાંથી પ્રકાશનું કિરણ દાખલ કર્યું હતું, વચ્ચે એક પાત્ર લીધું હતું, CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ, એ સાચું દ્રાવણ હતું, એની અંદર કોપર સલ્ફેટ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થયેલો હોય છે. બીજું હતું કલિલમય દ્રાવણ, દૂધ અને પાણીનું મિશ્રણ. જ્યારે આપણે પસાર કરીએ પ્રકાશનું કિરણ ત્યારે જે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે એમાંથી સીધે સીધું પસાર થાય છે, પણ આમાંથી સીધે સીધું પસાર થયેલું જોવા મળતું નથી. ક્લિયર છે? અને જે દૂધ અને પાણીનું મિશ્રણ હોય છે એમાંથી પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થયેલો જોવા મળે છે, એટલે ઉપર નીચે આપણને જોવા મળે છે. આ ઘટનાને આપણે ટિંડલ અસર કહીએ. પછી ટિંડલ અસરના કેટલાક ઉદાહરણ લીધા ત્યાં જો બહુ મસ્ત આપણે ચર્ચા કરી છે. પહેલું ઉદાહરણ લીધું હતું કે જ્યારે આપણે બંધ ઓરડામાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ દાખલ થાય છે છિદ્ર મારફતે ત્યારે ધૂળના રજકણો આપણને ઉડતા દેખાય છે. ક્લિયર છે? બીજું ઉદાહરણ લીધું તો આપણે કે દાખલા તરીકે સૂર્ય આથમતો હોય અથવા સૂર્યાસ્ત થતું હોય ત્યારે આપણને લાલ કલરનો રાતા કલરનો જોવા મળે છે, એ પણ ટિંડલ અસરનું ઉદાહરણ છે. પછી કે દાખલા તરીકે આપણે ગાઢ જંગલમાં ગયા હોઈએ છીએ ત્યારે આપણને ગાઢ જંગલની અંદર ધુમ્મસ અથવા વાદળ અથવા ધુમાડો જોવા મળે છે, એ પણ પ્રકાશના કિરણનું પ્રકિરણ છે. આગળ ચર્ચા કરીએ, આગળનું ઉદાહરણ કે જ્યારે ચોમાસાની ઋતુ હોય છે આપણે ગાડી લઈને જતા હોઈએ છીએ ત્યારે પણ પ્રકાશના કિરણનું પ્રકિરણ થયેલું જોવા મળે છે. ક્લિયર છે? ધ્યાન આપજો. હવે આપણે જે કલિલમય દ્રાવણ હતા એના ગુણધર્મો જોયા, કલિલમય દ્રાવણ વિશે થોડીક ચર્ચા કરી, હવે કલિલમય દ્રાવણનું વર્ગીકરણ ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપજો, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કલિલમય દ્રાવણ વર્ગીકરણ સમજાવો. ક્લિયર છે? તો હવે આપણે ચર્ચા કરીએ છીએ વિક્ષેપિત કલા. તો એક ટેબલ જો બનાવવાનું છે, બીજું ખાનું પાડવાનું છે, વિક્ષેપન માધ્યમ ત્રીજું ખાનું પાડવાનું છે, કલિલમય દ્રાવણ ચોથું ખાનું પાડવાનું છે, ઉદાહરણ. ક્લિયર છે? ત્યાં આપજો વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા એટલે શું? દ્રાવ્ય પદાર્થ. વિક્ષેપન માધ્યમ. વિક્ષેપન માધ્યમ એટલે શું થાય? દ્રાવક. કલિલમય દ્રાવણ એટલે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એકબીજામાં મિશ્ર થાય છે ત્યારે કેવું કલિલમય દ્રાવણ બનાવે છે, થોડીક ચર્ચા એની કરવાની છે. એના પછી એના એક ઉદાહરણ આપવાનું છે. ધ્યાન આપજો કે અહીંયા સ્પષ્ટ ગુજરાતીમાં કહું છું, વિક્ષેપન માધ્યમ બદલવાનું છે. ક્લિયર છે? દાખલા તરીકે વિક્ષેપન માધ્યમમાં આપણે ત્રણ ભૌતિક અવસ્થાનો અભ્યાસ કરવાનો છે, ઘન, પ્રવાહી અને વાયુ. શું કરવાનું છે? ઘન, પ્રવાહી અને વાયુ. તો વિક્ષેપન માધ્યમ ઘન રાખવાનું છે, વિક્ષેપિત કલાએ ઘન રાખવાનું છે. વિક્ષેપન માધ્યમ નથી બદલવાનું, ઘન રાખવાનું છે, કલા બદલવાની છે, પ્રવાહી કરવાની છે, માધ્યમ ઘન રાખવાનું છે. તો આ રીતે આપણે અભ્યાસ કરી શકાય કે ઘન આ શું છે? માધ્યમ છે. શું છે?
માધ્યમ છે આ શું છે પલાટ વિક્ષેપિત માધ્યમ વિક્ષેપિત પલાટ ધ્યાન આપજો અહીંયા આપણે ઘન રાખવાનું છે માધ્યમ બીજી વાર ચેન્જ નથી કરવાનું આમ ઘન ઘન રાખવાનું છે ત્રણ પણ કલામાં ચેન્જ કરવાનું અને પ્રવાહી અવસ્થા લખવાની અહીંયા વાયુ અવસ્થા લખવાની પછી માધ્યમ પાછું ઘન પછી બીજું માધ્યમ આપણે કયું લેવાનું પ્રવાહી ત્રણ વખત શું લખી દેવાનું પ્રવાહી 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 તો અહીંયા આપણે કલા છે બદલવાનું ઘન પ્રવાહી વાયુ ક્લિયર છે અને એના પછી આપણે લખવાનું છે માધ્યમ વાયુ વાયુ અને વાયુ ક્લિયર છે તો આ બદલવાનું અહીંયા ઘન લખવાનું અહીંયા પ્રવાહી લખવાનું અહીંયા વાયુ તો બસ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ લેવાનું છે અને ચર્ચા કરવાની છે ધ્યાન આપજો ચાલો આપણે એક ચર્ચા કરીએ કે વિક્ષેપિત કલા તરીકે આપણે ઘન માધ્યમ લેવાનું એટલે ઘન પદાર્થ લેવાનો છે તો તું કયું કહી શકાય કે તમારું જે દ્રાવ્ય પદાર્થ છે દ્રાવ્ય પદાર્થ પગાડવાનો છે એ દ્રાવ્ય પદાર્થ કઈ ભૌતિક અવસ્થા દર્શાવતો હશે ઘન હવે વિક્ષેપન માધ્યમ પણ આપણે શું લેવાનું છે ક્લિયર છે ધ્યાન આપજો કે ઘન વત્તા ઘન તમારું દ્રાવણ બનતું હશે એ કેવું દ્રાવણ બનતું હશે ઘન ક્લિયર છે તો કદાચ દ્રાવણ શબ્દ આવે એટલે આપણા મગજમાં ક્લિયર વસ્તુ થાય કે પાણી ક્યાં હોવું જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે દ્રાવણ એટલે પાણી બને દાખલા તરીકે હું એવું કહું છું કે આપણે કપૂરની બોટી લઈએ છીએ એ કપૂરનું હવામાં દહન કરીએ છીએ એક પ્રકારનું દ્રાવણ થઈ ગયું છે કપૂરનું હવામાં દહન તો કપૂર છે કઈ અવસ્થામાં હોય છે ઘન સ્વરૂપે સોલિડ અવસ્થામાં આપણે સાની સાથે પ્રક્રિયા કરીએ છીએ ઓક્સિજન સાથે તો કપૂરનું હવામાં દહન થાય છે તો એ એક પ્રકારનું દ્રાવણ થઈ ક્લિયર છે તો આ ઘન પ્લસ ઘન કલિલમય દ્રાવણ બનાવશે એ કલિલમય દ્રાવણને આપણે નામ શું આપશું એરોસોલ શું નામ આપશું એરોસોલ ક્લિયર છે ચલો હવે આપણે એના ઉદાહરણ જોઈએ છીએ કાચ અને જેમસ્ટોન એ પથ્થરનું નામ છે ક્લિયર છે જે શું બનાવે છે એરોસોલ બનાવે છે ઘન વત્તા ક્લિયર છે ચલો હવે આપણે અવસ્થા આની ચેન્જ કરવાની છે તો અહીંયા લખું છું પ્રવાહી માધ્યમ ચેન્જ નથી કરવા માધ્યમ કયું રાખવાનું છે ઘન પ્રવાહી પ્લસ ઘન શું બનાવશે જે દ્રાવણ બનશે અને આપણે શું કહીશું જેલ શું કહીશું જેલ જે આપણે જેલની ચર્ચા કરીએ છીએ જેને આપણે ઉદાહરણ સ્વરૂપે લખી શકાય છે દાખલા તરીકે જેલી લઈએ ક્લિયર છે અથવા આપણે ચીજ લઈએ અથવા આપણે ક્લિયર છે ત્યાં જો પ્રવાહી ઘન આપણે એને જેલ લીધું છે અને આપણે જેલી ચીજ માં ઉદાહરણ લીધું છે હવે આપણે ત્રીજું લેવાનું છે વાયુ કલા બદલવાની છે વાયુ બદલી દીધી માધ્યમ કયું રાખવાનું છે ક્લિયર છે તો હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કે આપણે કપૂરનું હવામાં દહન કરીએ છીએ કપૂર એટલે ઘન અવસ્થામાં હોય છે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે કપૂર ડાયરેક્ટ ઘનમાં કયા સ્વરૂપમાં કન્વર્ટ થાય છે તમે કપૂરની જે ગોટી હશે એને હવામાં સળગતી જોઈએ છે શું થાય છે પ્રવાહી કરે છે ત્યારે વાયુ પણ ઉપાધિ પામે છે તો આપણે એને ડાયરેક્ટ પ્રવાહી બનતું નથી ઘન પ્લસ ઘન શું બનાવશે ઘન સોલ બનાવશે શું બનાવશે કન્સોલ વાયુ પ્લસ ઘન કન્સોલ બનાવશે જેના દ્રાવણ ઇમ રબર માઈશ પથ્થર ક્લિયર છે ચલો હવે આપણે જે આ અવસ્થા છે અવસ્થા પૂરી કરી છે હવે આપણે માધ્યમ તરીકે પ્રવાહી માધ્યમ લેવાનું છે તો અહીંયા લખું છું ફરી વાર ઘન માધ્યમ પાછું બદલી દેવાનું કઈ વાર છે પ્રવાહી ક્લિયર છે ઘન પ્રવાહી છે ઘન પ્રવાહી શું બનાવશે સોલ બનાવશે શું બનાવશે કલિલમય દ્રાવણ હશે એને આપણે સોલ કહીશું જેના ઉદાહરણ શું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા
એનું એક ઉદાહરણ છે કાદવ, મિલ્ક ઓફ મેગ્નેશિયા બીજું ઉદાહરણ છે કાદવ. ક્લિયર છે? માધ્યમ આપણે પ્રવાહી રાખવાનું છે, આ બદલવાનું છે. ઘન પછી શું આવશે? પ્રવાહી આવશે. શું આવશે? પ્રવાહી. તો પ્રવાહી પ્લસ પ્રવાહી બંને ભેગા થાય તો કલિલ મેં દ્રાવણ બનાવશે, તો આપણે એને શું કહીશું? ઇમલ્શન. બીજું નામ છે પાયશ. શું નામ છે? ઇમલ્શન. બીજું નામ છે પાયશ. દૂધ હોય, ક્રીમ હોય, અથવા ફિશ ક્રીમ હોય, ક્લિયર છે? ચલો આ આપણે શું કરવાનું છે? નથી બદલવાનું, આ એવી રાખવાની છે પ્રવાહી. અહીંયા આપણે ચેન્જ કરવાનું છે, કઈ વસ્તુ લખવાની છે? વાયુ. તો વાયુ પ્લસ પ્રવાહી એ શું બનાવશે? ફીણ બનાવશે. એ તમારું દ્રાવણ હશે, એ દ્રાવણને આપણે શું કહીશું? ફીણ કહીશું. અને દ્રાવણ છે શેવિંગ ક્રીમ. ક્લિયર છે? ઓકે, હવે આપણે શું કરશું? આ અવસ્થાને પૂરી કરશું, નીચેની તરફ જઈશું. નીચેની તરફ આપણને ત્યાં તો હવે આપણે પહેલાં વિક્ષેપણ માટે ઘન લીધું, પછી પ્રવાહી લીધું, હવે આપણે કયું લેવાનું છે? વાયુ લેવાનું છે. એમાં આપણે બે જ ઉદાહરણ લેવાના છે. વાયુ અહીંયા લખવાનું છે. ક્લિયર છે? તો ઘન અને વાયુ એ શું બનાવશે? એરોસોલ બનાવશે. એરોસોલ બનાવશે. તેના ઉદાહરણ ધુમ્મસ, માળો, પ્રવાહી આ અવસ્થા એ નીચે રાખવાની છે માધ્યમ. તો પ્રવાહી અને વાયુ જે મિશ્રણ બનાવશે એ પણ એરોસોલ છે. એના ઉદાહરણ આપણે કઈ રીતે પૂછાય છે એની હું ચર્ચા અહીંયા થોડી કરું છું, અને થોડું ક્લિયર છે? ચલો હવે આપણે કીધું છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એટલે શું થાય? વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થની ભૌતિક અવસ્થા આપણે બદલતું રહેવાનું છે. ઘન લેવાનું છે, ઘન પછી પ્રવાહી બનાવવાની છે, પ્રવાહી પછી વાયુ બનાવવાનું છે. એ જ રીતે વિક્ષેપણ માધ્યમ હોય છે, એ વિક્ષેપણ માધ્યમને આપણે શું કરવાનું છે? બદલવાનું નથી. વિક્ષેપણ માધ્યમ તરીકે આપણે કોઈ ઘન પદાર્થ લઈએ, કોઈ વાયુ પદાર્થ લઈએ છીએ, અથવા પ્રવાહી પદાર્થ લઈએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યા છે કે વિક્ષેપણ માધ્યમમાં જો આપણે ત્રણ અવસ્થા હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ માધ્યમમાં ઘન માધ્યમ લીધું, પ્રવાહી માધ્યમ અને વાયુ માધ્યમ, એની સાથે સાથે કલામાં ફેરફાર કર્યો છે. ઘન વત્તા ઘનનું ઉદાહરણ, પ્રવાહી વત્તા ઘનનું ઉદાહરણ, વાયુ વત્તા ઘનનું ઉદાહરણ, ઘન પ્રવાહી, પ્રવાહી પ્રવાહી. ક્લિયર છે? તો હવે ધ્યાન રાખજો, આપણે પરીક્ષામાં યાદ કઈ રીતે રાખવું? તો આ ઘન એટલે કઈ અવસ્થા? એસ. એસ એટલે સોલ્યુ. આ પણ એસ, આ પણ એસ. ક્લિયર છે? અને આ ત્રણેયમાં કઈ અવસ્થા હશે? એલ. એલ એટલે લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી, અને ગેસ, ગેસ એટલે વાયુ. ક્લિયર છે? તો અહીંયા આપણે શું કરવાનું છે? જુઓ કઈ રીતે યાદ રાખી શકાય છે? સોલિડ પ્લસ સોલિડ. ક્લિયર છે? અથવા તમે આ રીતે યાદ રાખો કે માધ્યમ તમારે સોલિડ એટલે ઘન રાખવાનું છે. આ ઘન, આવ્યો લિક્વિડ, આવ્યો ગેસ. ક્લિયર છે? ચલો હવે આપણે શું કરવાનું છે? ત્રણેયનું એક એક ઉદાહરણ લેવાનું છે. હવે આપણે માધ્યમ ચેન્જ કર્યું. લિક્વિડ એટલે પ્રવાહી, એની સાથે પણ સોલિડ, લિક્વિડ, ગેસ. સોલિડ, લિક્વિડ, ગેસ. સોલિડ, લિક્વિડ, 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 ગેસ, લિક્વિડ. ઘન પ્રવાહી, પ્રવાહી પ્રવાહી, ગેસ પ્રવાહી. ઘન પ્રવાહી, પ્રવાહી પ્રવાહી, વાયુ પ્રવાહી. અને છેલ્લા બે ઉદાહરણ લેવાના છે. માધ્યમ ગેસ લેવાનું છે, આ સોલિડ અને લિક્વિડ લેવાનું છે. હવે પરીક્ષામાં આવો ક્વેશ્ચન પૂછાય છે. ઘન વિક્ષેપિત માધ્યમ હોય, ઘન વિક્ષેપિત કલા હોય, જે દ્રાવણ બને છે તે દ્રાવણનું નામ શું હશે? એરોસોલ. કયું કલિલમય દ્રાવણ બનાવે છે? એરોસોલ અથવા
ઉદાહરણમાં રંગીન કાચ એ કયું કલિલમય દ્રાવણ છે તો શું આવશે એરોસોલ ક્લિયર છે ધ્યાન આપજો બીજું છે પ્રવાહી પ્રસરણ જે બનતું છે એને આપણે જેલ કહીશું જેલી ચીઝ માખણ આ બધા એના ઉદાહરણ છે તો વાયુ પ્લસ ઘન શું બનાવશે કન્સોલ બનાવશે ફીડ રબર છે અથવા એક પથ્થર છે એનું નામ છે ફ્યુમાઇસ પથ્થર એ પણ સાનું ઉદાહરણ છે વાયુ પ્લસ ઘનનું પછી આપણે આ ઘન પ્લસ પ્રવાહી શું બનાવશે જે પણ છે એને આપણે સોલ્વ કહીશું મિલ્ક ઓફ મેગ્નેશિયમ ક્લિયર છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે એક પ્રકારનો સોલ્વ છે પછી છે કાદવ ક્લિયર છે આગળ પ્રવાહી પ્લસ પ્રવાહી શું બનાવશે ઇમલ્સન બનાવશે દૂધ ક્રીમ ફેસ ક્રીમ એટલે મોઢા પર લગાવવાની ક્રીમ વગેરે શાના ઉદાહરણ છે ઇમલ્સનના જેને આપણે પાયસ તરીકે ઓળખી શકીએ છીએ પછી પ્રવાહી પ્લસ સોરી વાયુ પ્રવાહી ફીડ અને આપણે શેવિંગ ક્રીમ જે દાખલા તરીકે આપણે કોઈ માણસ દાઢી કરાવવા જાય છે ત્યારે જે નાઈ હોય છે શું કરે છે ફોર્મ લગાવે છે શેવિંગ ક્રીમ લગાવે છે તો એ શાનું ઉદાહરણ છે વાયુ પ્લસ પ્રવાહી એ પછી ઘનવાયુ એટલે કે એરોસોલ ધુમ્મસ ધુમાડો વાહનમાંથી નીકળતો ધુમાડો છેલ્લે પ્રવાહી પ્લસ વાયુ એરોસોલ ધુમ્મસ જળ અને ચાપા ક્લિયર છે આ ઉદાહરણ લઈ શકાય છે આ અધિકલી દ્રાવણનું વર્ગીકરણ પરીક્ષા માટે આ પણ મોસ્ટ આઈયુપી વિષય છે ક્લિયર છે હવે આપણને જે લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ આપેલા છે એમાં બે ત્રણ પ્રશ્ન આપેલા છે એની આપણે ચર્ચા કરીએ કે આપણે ત્રણ વસ્તુ અત્યાર સુધી જોઈ કલિલ દ્રાવણ અને નિલંબન એના આપણે શું જોવાના છે ગુણધર્મ જોવાના છે એનો તફાવત આપવાનો છે એક એક મુદ્દો લખવાનો છે તો ધ્યાન આપજો ચલો હવે આપણે ત્રણેયનો એક એક તફાવત આપેલો છે તમને પરીક્ષામાં એવો ક્વેશ્ચન પૂછાય છે તફાવત આપો સોલ દ્રાવણ અને નિલંબન ક્લિયર છે તો હવે આપણે સોલ સોલ બનાવો છે શું કરશું તો વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા બંને શું લેશું જુદા જુદા લેશું ત્યારે સોલની અંદર રહેલા કણોનો વ્યાસ કેટલો હશે એક નેનોમીટરથી 1000 નેનોમીટર યાદ રાખજો પરીક્ષા માટે એમસીક્યુ માટે ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સોલમાં કણોનો વ્યાસ કેટલો હશે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર જેટલો હોય છે તો દ્રાવણનો અંદર કણોનો વ્યાસ કેટલો હોય છે તો દ્રાવણની અંદર કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે દ્રાવણમાં કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા કેવો હોય છે ઓછો હોય છે કેવો હોય છે ઓછો હવે આપણે નિલંબન તરફ જઈએ નિલંબનમાં 1000 નેનોમીટર કરતા કેવો હશે વધારે ક્લિયર છે ચલો હવે આપણે લખીએ સોલની અંદર દ્રાવ્ય કણો સ્થાયી હોય છે બીજો મિત્રો સોલમાં દ્રાવ્ય કણો શું હોય છે સ્થાયી હોય છે કેવા હોય છે સ્થાયી હોય છે તો આની અંદર ચર્ચા કરીએ સ્થાયી હોતા નથી દ્રાવ્ય કણો સ્થાયી નિલંબનમાં સ્થાયી હોય છે સ્થાયી હોતા નથી
મતલબ શું થાય એની આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ જુદું જુદું હોય છે એના આધારે આપણે ચર્ચા કરી શકીએ છીએ સ્થાયી હોય છે તળિયે બેસી જાય છે પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે કે નથી કરતા એની ચર્ચા કરી શકાય છે ચલો હવે આગળ ચર્ચા કરીએ ત્રીજો તો સોલની અંદર દ્રાવ્ય થયેલા અથવા સોલ બનાવેલો છે કોઈ પાત્રમાં એની અંદરથી આપણે પ્રકાશનું કિરણ દાખલ કરશું પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થાય છે પ્રકિરણ થાય છે ટિંડલ અસર દર્શાવે છે જ્યારે કોઈ દ્રાવણ હોય એ દ્રાવણની અંદર હમણાં આપણે એક્ઝામ્પલ લીધું અગાઉના વિડીયો લેક્ચરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે પ્રકાશનું કિરણ દાખલ કરો તો માર્ગ પ્રજ્વલિત થયેલો જોવા મળે છે નથી મળતો પ્રકાશના કિરણનું પ્રકિરણ નથી થતું આમાં પાછું નિલંબનમાં થાય છે ચલો ત્રીજો મુદ્દો કે જ્યારે સોલમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે આ પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થાય છે પ્રકાશનું પ્રકિરણ થાય છે સોલમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે ત્યારે પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થાય છે અને પ્રકાશનું પ્રકિરણ થાય છે દ્રાવણમાં શું જોવા મળે છે પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થતો નથી પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થતો નથી ક્લિયર છે આથી પ્રકિરણ પણ થતું નથી ક્લિયર છે ચલો આ બાજુ પણ નિલંબી થશે એટલે વિસમાંગ છે વિસમાંગમાં પ્રકાશના કિરણનું પ્રકિરણ થાય છે તો પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થાય છે પ્રકાશના કિરણનો માર્ગ પ્રજ્વલિત થાય છે આથી પ્રકાશનું પ્રકિરણ થયેલ જોવા મળે છે ક્લિયર છે ઓકે હવે આગળનો મુદ્દો કે આ તો આપણે ત્રણ મુદ્દાની ચર્ચા કરી હજુ એક જ મુદ્દો લખવો હોય તો લખી શકાય હા શું લખી શકાય કે આપણે આજે ચોથો મુદ્દો લખવો લખી શકાય કે સોલની અંદર જે દ્રાવ્ય કણો છે એ દ્રાવ્ય કણોને ફિલ્ટર પેપરની મદદથી ગાળી શકાય છે તો આપણે ઘરે કોઈ વસ્તુ ગાળવા માટે ગળણીનો ઉપયોગ કરીએ છીએ અહીંયા એક સાદા ટુકડા પેપરનો ઉપયોગ કરીએ છીએ જે પેપરનું નામ છે ફિલ્ટર પેપર તો ગાળણની ક્રિયા દ્વારા ફિલ્ટર પેપરથી અલગ કરી શકાય છે ક્લિયર છે સોલને ફિલ્ટર પેપરથી ગાળી શકાય જ્યારે દ્રાવણને પણ ફિલ્ટર પેપર મારફતે ગાળી શકાય છે પણ નિલંબનને ફિલ્ટર પેપરથી ગાળી શકાતું નથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે સેન્ટ્રીફ્યુગેશન જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાનું છે ગાળણ અથવા ફિલ્ટર પેપર વડે ગાળી શકાતું નથી કઈ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તફાવત થતો સોલનો દ્રાવણનો અથવા નિલંબનનો ત્યાં આપજો નાનું રિવિઝન કરી જોઈએ કે સોલની અંદર કણનો વ્યાસ કેટલો હશે એક નેનોમીટર નેનોમીટર એટલે આપણે ચર્ચા કરી હતી 1 nanometer is equal to 10⁻⁹ meter 10⁹ meter કેટલો હોય છે 1 nanometer થી 1000 nanometer
આ બાજુ કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હશે આ બાજુ 1000 નેનોમીટર કરતા વધારે હશે પછી સોલમાં દ્રાવ્ય કણો સ્થાયી હોય છે આની અંદર સ્થાયી હોતા નથી આની અંદર કેવા હોય છે સ્થાયી હોય છે આગળ પ્રકાશના કિરણનું પ્રકિરણ થાય છે પ્રકાશના કિરણનું પ્રકિરણ થતું નથી અને પ્રકિરણ જોવા મળે છે આ બંનેમાં થાય છે આ બંનેમાં થતું નથી કારણ કે દ્રાવણ એ સાચું દ્રાવણ હોય છે જેની અંદર દ્રાવ્ય કણો સંપૂર્ણપણે ઓગળી ગયેલા હોય છે આથી પ્રકાશના કિરણને સીધે સીધો પસાર થવા દે છે અને ક્યાંય પ્રકિરણ આજુબાજુ જોવા મળતું નથી આગળ સોલને ફિલ્ટર પેપરથી ગાળી શકાય છે ફિલ્ટર પેપર મારફતે દ્રાવણને પણ ગાળી શકાય છે એની અંદરથી દ્રાવ્ય અને દ્રાવક અલગ કરી શકાય છે પણ નિયમબદ્ધ ફિલ્ટર પેપર વડે ગાળી શકાતું નથી આના માટે આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ ક્લિયર છે એક મિનિટ આપું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ હવે આપણે જે તમારું દ્રાવણ બન્યું છે મેં તમને હમણાં ચર્ચા કરી સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ છે એ દ્રાવણનું અલગીકરણ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું ક્લિયર છે આપનો ખૂબ ખૂબ